नमस्ते विद्यार्थी मित्रों, नैनपत स्कूल में आपनु हार्दिक स्वागत छे। बराबर, तो हवे आपणे आगला नेक्स्ट पीरियड में पेज नंबर 17 सुधी करी गया था। तो पहला हिंदी पाठ्यपुस्तक खोलू बधाए। काव्य त्रण नन्हा मुन्हा राही, पेज नंबर 18-17 सुधी आपणे करी गया। तो जो आगळनो छे तो आपणे करी लीधुं हतुं ने, आपने अहीं समानार्थी शब्दो आपेला हता, ए आपणे करी लीधा हता। तो हवे त्यारबाद पेज नंबर 18, चलो खोलो जो पेज नंबर 18 खोलू बधाए। सरस, चलो हवे प्रश्न नंबर 4, मातृभाषा में अनुवादन कीजिए। तो के प्रश्न पहलो मातृभाषा एटले के आपणी गुजराती भाषा में आपणे अनुवादन करवानुं छे। तो के प्रश्न पहलो, धरती पर पापी जन्म नहीं लेंगे। तो के एनुं गुजराती शुं थाय, तो धरती एटले के पृथ्वी, पर एटले के ऊपर, पापी एटले के पापी, जन्म एटले जन्म, नहीं एटले नहीं, અને લેશે એટલે કે લેશે। તો કે પૃથ્વી ઉપર પાપી જન્મ લેશે નહીં। ત્યારબાદ બીજું, બચ્ચે રસ્તે પર વિના ડરે ચલ પાયેંગે। તો કે બચ્ચે એટલે કે બાળકો, રસ્તે એટલે કે રસ્તા, પર એટલે કે ઉપર, વિના એટલે કે ડર્યા વગર, ચલ એટલે કે ચાલી, ચલ પાયેંગે એટલે કે ચાલી શકશે। તો કે બચ્ચે બાળકો રસ્તા ઉપર ડર્યા વગર ચાલી શકશે। તો કે પ્રશ્ન નંબર 3, મેં દેશ કા સિપાહી હું, મેં એટલે કે હું, દેશ કા એટલે દેશનો, સિપાહી એટલે કે સૈનિક, હું એટલે કે છું। તો કે હું દેશનો સૈનિક છું। ત્યારબાદ પ્રશ્ન નંબર 4, દુનિયા મેં કહીં ભી બમ નહીં ગિરેગે। દુનિયા એટલે કે દુનિયા, ગુજરાતી અને હિન્દી બે એનું એક જ થાય। મેં એટલે કે માં, કહીં એટલે કે ક્યાંક, ક્યાંય, ભી એટલે કે પણ, બમ એટલે કે બોમ, નહીં એટલે નહીં, અને ગિરેગા એટલે કે પડશે। તો કે દુનિયામાં ક્યાંય પણ બોમ્બ પડશે નહીં। ત્યારબાદ પ્રશ્ન નંબર 5, હમારે દેશ કા નામ ભારત હૈ, એટલે હમારે એટલે કે આપણા દેશનું, કા એટલે નું, નામ એટલે નામ, ભારત એટલે ભારત, હે એટલે કે છે। તો કે આપણા દેશનું નામ ભારત છે, બરાબર। હવે શું છે પ્રશ્ન નંબર 5, પ્રશ્ન નંબર 5, નિમ્નલિખિત ભાવાર્થ સે સંબંધિત પંક્તિઓ કવિતા મેં સે ઢૂંઢ કર લિખીએ। તો કે શું આપ્યું છે તમને, ભાવાર્થ આપેલા છે, અને એમ કાવ્યમાંથી આપણે પંક્તિની લાઈન ગોતીને લખવાની છે। તો કે ચાલો હું બોલું છું, બરાબર સાંભળવાનું તમારે। નન્હા રાહી બિના ડરે રાસ્તે પર ચલેગા। તો કે રાસ્તે પે ચલને ન, રાસ્તે પે ચલુંગા ન ડર ડર કે, એટલે કે શું થયું, તેનો અર્થ એ થયો ને કે રન્હા રાહી બિના ડરે રાસ્તે પર ચલેગા। તો કે રાસ્તે પે ચલુંગા ન ડર ડર કે। હવે બીજું, તો કે નન્હા રાહી મંઝિલ પાય બિના દમ નહીં લેંગા। તો કે મંઝિલ સે પહેલે ના લુંગા કહીં દમ, એવું તું જ આપણે કાવ્યમાં, કાલે પણ મેં કાવ્ય સાથે બોલ્યા હતા આપણે છેલ્લે એકવાર ગયા લેક્ચરમાં, એના આગલા લેક્ચરમાં પણ આપણે કહી હતું, ને આજે આપણે પૂરું કરશું ને ત્યારે હું કાવ્ય બોલીશ। હવે ત્યારબાદ પ્રશ્ન નંબર 3, નન્હા રાહી સબકા પ્યારા બનેગા। તો કે દુનિયા કી આંખો કા તારા બનુગા, નન્હા રાહી સબકો પ્યારા બનેગા, ઈ શું એનો ભાવાર્થ કીધો છે। આપણે શું લખવાની છે, પંક્તિ લખવાની છે। તો કે દુનિયા કી આંખો કા તારા બનુગા।
હવે ત્યારબાદ પ્રશ્ન નંબર 4, હમારા દેશ શાંતિ પ્રિય હે તો કે શાંતિ કી નગરી હે મેરા યે વતન। ભાવાર્થ તમને કીધો છે ને પંક્તિ તમારે કાવ્યમાંથી ઢૂંઢ કર એટલે કે શોધીને લખવાની, એટલે મેં તમને આ બધું કીધું બરાબર। નન્હા રાહી બિના ડર ચલ રાસ્તે પર ચલેગા તો એમાં શું આવશે તો કે રાસ્તે પે ચલુંગા ન ડર ડર કે। ત્યાર પછી બીજું હતું કે નન્હા રાહી મંઝિલ પાય બિના દમ નહીં લેગા તો કે મંઝિલ સે પહેલે ના લુંગા કહી દમ। પછી ત્રીજું શું કીધું છે કે નન્હા રાહી સબકા પ્યારા બનેગા તો કે દુનિયા કી આંખો કા તારા બનેગા। ત્યારબાદ પ્રશ્ન નંબર 4, હમારા દેશ શાંતિ પ્રિય હે તો કે શાંતિ કી નગરી હે મેરા યે વતન। હવે ત્યારબાદ પ્રશ્ન નંબર 6, ઉચિત શબ્દ ચુનકર વાક્ય પૂર્ણ કીજીએ। હવે તમને ખાલી જગ્યા આપેલી છે ને સામે કાઉસ આપેલા છે એમાંથી સાચો શબ્દ ઉચિત સાચો શબ્દ હોય ઉચિત લાગે હોય ઈ આમાં લખવાનો છે। તો કે લડકે ખેલ રહા હે યા રહે હે તો કે રહે હે, તો એમાં તમારે શું લખવાનું લડકે ખેલ રહે હે। ત્યારબાદ બીજું, ખાલી જગ્યા ક્રિકેટ ખેલતા હું તો કે મેં ક્રિકેટ ખેલતા હું, હમ ક્રિકેટ ખેલતા હું એમ ન આવે તો કે મેં ક્રિકેટ ખેલતા હું। પછી પ્રશ્ન ખાલી જગ્યા ત્રીજી તો કે આપ કહાં જા રહે હે તો કે, તો શું આવશે કહાં જા રહે હે આવશે, શું આવશે હે બે હેની માથે મીંડું છે ને ઈ હે આવશે બરાબર। ત્યાર પછી ચોથું તો કે ખાલી જગ્યા કિતાબો મેં સે આપકી કિતાબ કોણ સી હે તો કે ઇન કિતાબો કિતાબો મેં સે આપકી કિતાબ કોણ સી તો કે શું આવશે ઈ ન। ત્યારબાદ પાંચમું, ખાલી જગ્યા હમ તો કે પઢતે હે હમ પઢતે હે। હવે ત્યારબાદ પ્રશ્ન નંબર 7, કવિતા કે આધાર પર દેશિયા સિપાહી કે બારે મેં 5-7 વાક્ય લખીએ તો કે પહેલાં દેશ વિશે પછી હું સિપાહી વિશે કહીશ તો કે ભારત હમારા દેશ હે। પુરાને જમાને મેં યહાં ભરત નામ કે એક વીર ઓર પ્રતાપી રાજા હુએ થે। उन्हीं के नाम से हमारा देश भारत कहलाया। भारत का दूसरा नाम हिंदुस्तान है। दिल्ली भारत की राजधानी है। हमारी हिंदी हमारी राष्ट्रभाषा है। हमारा देश विशाल है। यहाँ विविध जाति और धर्म के लोग रहते हैं। वे आपस में मिलजुल कर रहते हैं। ત્યાર પછી ભારત કૃષિ પ્રધાન દેશ હે। યહાં 70% લોગ ખેતી કરતે હે। યહ દેવભૂમિ હે। હમારા દેશ ભારત મુજે પ્રાણો સે ભી અતિ પ્યારા હે। હવે ત્યારબાદ સિપાહી વિશે તો કે સિપાહી બડા નીડર ઓર સાહસી હોતા હે। देश की आज़ादी और देशवासियों की रक्षा करना ही उसका जीवन का लक्ष्य है। देश के लिए शहीद हो जाने में वह कभी नहीं झुकता। भारत का जवान हमेशा आगे ही आगे बढ़ता रहता है। वह कभी किसी पर जुर्म नहीं करता। उसकी यह कोशिश रहती है कि तिरंगा झंडा हमेशा ऊंचा रहेगा और देश में सुख शांति बनाए रखना सिपाही का कर्तव्य है बराबर। तो के देश अने सिपाही विषे आपणे करी लीधुं। हवे त्यार बाद बाजूना पेज ऊपर बाजूना 19 पेज ऊपर जोवो जोईए। चलो प्रश्न नंबर 8, इस गीत में बच्चे ने सिपाही बनकर देश की सेवा करने की भावना व्यक्त की है। सोचो क्या देश की सेवा केवल सिपाही बनकर ही की जा सकती है। बताओ लिखो देश
की सेवा कैसे करते हैं? तो के पहलू शू आपेलू छे? तो के माय पूछे किसान, तो के कड़ी मेहनत द्वारा बहुत अनाज पैदा करेंगे, कुदरती खाद का उपयोग बढ़ाकर, अने कृत्रिम खाद और दवाई का उपयोग कम करेंगे। એટલે કે કુદરતી ખાતર અમે વાપરશું, ખાદ એટલે કે ખાતર, અને કૃત્રિમનો અને દવાઈઓનો ઉપયોગ અમે ઓછો કરશું, બરાબર। ત્યારબાદ શું આપેલું છે તમને? શિક્ષક, તો કે શિક્ષક શું કરશે? તો કે બાળ બચ્ચો કો ઉત્તમ શિક્ષા દેકર દેશ કી સેવા કરેંગે, બચ્ચો મે જીવન કૌશલ્ય ઓર જીવન મૂલ્ય સ્થાપિત કરેંગે। પછી ત્રીજો પોઈન્ટ, ઉચ્ચી આદર્શો કા આચરણ કરેંગે, એટલે કે સારું આચરણ એને આપશે। ત્યારબાદ ખિલાડી હોય દેશ માટે શું કરે એમ, આ બધા એના માટેના જ પોઈન્ટ હતા। કિસાન, તો કે દેશ માટે શું કરશે, સેવા કેવી રીતે કરશે, એવું કે સિપાઈ બનીને સેવા ન થાય પણ બધા બીજા કાર્યો કરીને પણ આપણે સેવા કરી શકીએ દેશની, તો કે ખિલાડી, તો કે ખેલ દિલ્હી રખ કરે, ખેલ દિલ એટલે કે દિલથી રમીને ખેલે। પછી ધોકાબાજી છોડ કરે, એટલે કે રમવામાં રમતમાં ખેલમાં એમ કે ધોકાબાજી કરશે નહીં। પછી સહી અર્થ મેં અપના કૌશલ્ય દીખા કરે। પછી ત્યારબાદ આપનું શું આપેલું છે? ચોથું, કલાકાર આજીવન કલા કી સાધના કરકે, એટલે કે આજીવન એમ કે કલાની સાધના એટલે કે શીખતો જ સારી સાધન કરશે એમ। કેવલ અર્થ કો એકમાત્ર લક્ષ્ય ન બના કરે, એટલે કે કેવલ એમ કે અર્થ એટલે કે આપણો સ્વાર્થ હોય એવું જ લક્ષ્ય બનાવીને કામ નહીં કરે એમ। સકારાત્મક દ્રષ્ટિકોણ રખ કરે, એટલે કે સારું વિચારીને જ કામ કરશે, અને મૂલ્યો કા ઉજાગર કરકે એમ। ત્યારબાદ પાંચમું, આપ એટલે કે મેં, આપ એટલે કે મેં એમ। અચ્છી પઢાઈ કા અપના કર્તવ્ય પૂર્ણ કરેંગે, અચ્છી ગુણો કા સ્વીકાર કરેંગે, ઉચ્ચે આદર્શ રખ કર ઓર ઉચ્ચા આચરણ ઉસકા આચરણ કરેંગે, છોટી છોટી બાતો કા ભી મહત્વ સમજ કરે, એમ કે નાની નાની વાતોનું પણ સમજણ રાખશે એમ। હવે ત્યારબાદ પ્રશ્ન નંબર 9, શિક્ષક દ્વારા દાયા એટલે દાહિના ઓર બાયા કિસકો કહેંગે યહ જાને, એમ કે કેવી રીતે દાહીં બાયે શું છે એમ। તો એ તો તમને આવડે જ છે, અહીંયા ક્લાસમાં હોય તો આપણે દાંયે બાંયે કરાવી શકીએ, બરાબર, પણ અત્યારે તો મારે તમને કેમ કરાવવું, દાંયો પગ શું છે, દાયા એટલે કે ડાબો અને બાયા એટલે કે જમણો, બરાબર, દાંયે એમ કે આપણે કાવ્ય બોલતા કરાવીને ઈ એમ। તો ચાલો, બરાબર, હવે તમને તમે સ્કૂલે હોય તો હું તમને કરાવી શકું કે દાંયે બાંયે કેવી રીતે કરવાનું હોય, બરાબર, અત્યારે તો કરી શકીએ નહીં, બરાબર, નીચે હવે તમને કાવ્ય આપણે પાછી એકવાર વાંચી સાંભળવી છે ને, તો હાલો ચાલો સાંભળી લઈએ કાવ્ય એકવાર, ચલો કાવ્ય ખોલો છો એટલે સાંભળ એકવાર કરાવી દઉં। નન્હા મુન્હા રાહી હું મે દેશ કા સિપાહી હું, બોલો મેરે સંગ જય હિન્દ જય હિન્દ જય હિન્દ, રાસ્તે પે ચલુંગા ના ડર ડર કે, ચાહે મુજે જીના પડે મર મર કે, મંજિલ સે પહેલે ના લુંગા કહીં દમ, આગે હી આગે બઢાઉંગા કદમ, દાઈને બાંએ દાઈને બાંએ થમ, નન્હા મુન્હા રાહી હું મે દેશ કા સિપાહી હું, બોલો મેરે સંગ જય હિન્દ જય હિન્દ જય હિન્દ, ધૂપ મે પસીના મે બહાવુંગા જહાં, હરે હરે ખેત લહરાએંગે વહાં, ધરતી પે પાપી ન પાએંગે જન્મ, આગે હી આગે બઢાઉંગા કદમ, દાઈને બાંએ થમ, બડા હોકે દેશ કા સહારા બનુંગા, દુનિયા કી આંખો કા તારા બનુંગા,
रख लूंगा ऊंचा तिरंगा हरदम, आगे ही आगे बढ़ाऊंगा कदम, दाहिने बाएं थम, नन्हा मुन्हा राही हूँ मैं देश का सिपाही हूँ, बोलो मेरे संग जय हिंद जय हिंद जय हिंद। शांति की नगरी है मेरा ये वतन, सबको सिखाऊंगा मैं प्यार का जलन, दुनिया में गिरने नहीं दूंगा कहीं बम, आगे ही आगे बढ़ाऊंगा कदम, दाहिने बाएं थम, नन्हा मुन्हा राही हूँ मैं देश का सिपाही हूँ, बोलो मेरे संग जय हिंद जय हिंद जय हिंद। बराबर, हवे आपणे आटलू राखी, तमारे होमवर्क में देश विषे 5-7 वाक्यो लखवाना छे। बराबर, देश विषे 5-7 वाक्यो जेवा आवड़े एवं लखवानू छे। अस्तु, जय हिंद, वंदे मातरम।